કાંકરેજ તાલુકાના મુખ્યમથક શિયોરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ વિસ્તારમાં પાણી છોડવા માટે કાંકરેજ મામલતદાર એમટી રાજપૂતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાની બનાસનદીના સાયફનમાં પાણી છોડવા માટે સરકારને જગાડવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું અને આ રેલી શિહોરી સર્કિટ હાઉસથી નીકળી બજાર થઈ મામલતદાર ઓફિસે પહોંચી હતી. જો કે આ રેલીમાં કિસાન સંઘ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પૂર્વ વિસ્તારમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ મામલતદારને રજૂઆત કરી હતી. કાંકરેજ તાલુકાના પૂર્વ વિસ્તારમાં 1000 થી 1200 ફૂટ સુધી પાણી ઊંડા જતા રહ્યા હોવાથી સુજલામ સુફલામનો કોઈ જ લાભ આપવામાં આવ્યો નથી તેવું કાંકરેજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ પટેલે જણાવ્યું હતું. અને વધુમાં તેમણે કહ્યું હતું કે જો અમારી માગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં ધરણા કાર્યક્રમ કરવામાં આવશે. અમારે આજના જો કિસાન સંઘનો પ્રોગ્રામ રેડીનો રાખેલો અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે, સ્વભાવ વહેવિના નીકળી જશે તો અમારે ખાસ જેટલી વિકેટની પાણીની પરિસ્થિતિ છે તે ખેડૂતોને પશુપાલન કેવી રીતે નભાવવું મહાન ઉકેલાય છે. ખેડૂતો પાસે અત્યારે કાંઈ રહ્યું નથી. સુભલા દુભલા નેવા ડેમી બબે વખત પેપર વધવા બે તંત્રને પણ આવેદન પત્ર આવ્યું. કોંગ્રેસ તાલુકો 50 વર્ષ છેલ્લો તાલુકો છે. 1000 થી 1200 ફૂટના બોર જ્યાં છે આજરોજ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આવેદન પત્ર આપી અને એમની વાચા અને વેદના રજૂ કરેલ છે, જેમાં જણાવ્યા મુજબ એમનું આવેદનપત્ર જે તે લાગુ પડતા તમામ વિભાગોને મારા તરફથી મોકલી દેવામાં આવશે તાત્કાલિક, અને તેનો જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એવું જણાવવામાં આવશે.